યાત્રાધામ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. મેળામાં સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી બેડા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના માધ્યમથી 350 સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આ અંગે વાત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા જણાવે છે કે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા 51 શક્તિપીઠ અંબાજી ખાતે પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ પોલીસ કંટ્રોલ રૂમમાં 350થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ આવે છે. આ તમામ કેમેરા ઉપર 24/7 સતત નજર રાખવામાં આવી રહી છે, જેના માટે જિલ્લા પોલીસ ટીમ કંટ્રોલ રૂમ પણ સતત ફરજ બજાવે છે. વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષક જણાવે છે કે ખાસ કરીને એવો સમય જ્યારે મંદિર શરૂ થવાનું હોય, એટલે કે સવારે 5 થી 7 કલાક સુધીનો સમય અને સાંજે 5:30 થી 6:30 કલાક સુધીના સમયમાં ઘણા લોકો એક સ્થળે ભેગા થતા હોય છે. ત્યાં પીક પોકેટિંગના બનાવો, બીજા બનાવો કે લો એન્ડ ઓર્ડરના અન્ય બનાવો ન બને તેની સાવચેતીના ભાગરૂપે મેળામાં દરેક પોઈન્ટ ઉપર પોલીસ ખડેપગે તૈનાત રાખવામાં આવી છે. આ પોઈન્ટ ઉપર VHF ચેનલ હોય છે, જેના મારફતે ત્યાં હાજર રહેલ પોલીસને જાણ કરવામાં આવે છે, જેનાથી તાત્કાલિક પોલીસ એક્શન લઈ શકે. આ પ્રકારની કાર્યવાહી કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવે છે. જય અંબે સર્વ લોકોને. હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા 51 શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો 350થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ અહીંયા આવે છે અને અમે એ તમામ કેમેરા ઉપર અહીંયા 24/7 અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છીએ. મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે. ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય, આરતી સ્ટાર્ટ થવાની હોય, એટલે કે સવારે 5 થી 7 પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ 5:30 થી લઈ અને 6:30 સુધીનો પીરિયડ જે હોય છે કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય ત્યાં પીક પોકેટિંગના બનાવો, બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવો ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે. સાથે સાથે એની બાજુમાં જ VHF ચેનલ હોય છે, જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ, જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે. આ પ્રકારની કાર્યવાહી જે છે એ કંટ્રોલ રૂમ ખાતેથી થાય છે. જય હિન્દ. અત્રે ઉલ્લેખનીય છે કે મેળામાં પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્રિશુલિયા ઘાટ પાસે બાઇક સવાર મહિલા પડી જતા અકસ્માત થતા તાત્કાલિક જિલ્લા ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન સિનિયર સિટીઝનને બનાસકાંઠા પોલીસ મદદરૂપ થતી જોવા મળે છે. આ ઉપરાંત મહામેળા દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડેલા પોલીસ તેમના વાલી વારસા સાથે મિલન પણ કરાવ્યું છે.